જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, હું દર્શના બાગોહી ઓનલાઈન એજ્યુકેશન માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 12 નો વિષય અર્થશાસ્ત્ર અને એમાં આપણે બીજો યુનિટ જોઈએ છે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. એમાં આપણે આર્થિક વિકાસના નિર્દેશકોનો અભ્યાસ કરીશું. પણ સૌપ્રથમ આપણે જોઈએ કે વૃદ્ધિ કોને કહેવાય, આર્થિક વૃદ્ધિ કોને કહેવાય. તો સૌપ્રથમ આપણને અલગ અલગ વ્યાખ્યાઓ છે બધાય આપેલી છે, તો એમાં એક હેન્સને આપેલી છે, તો એ વ્યાખ્યા જોઈએ કે આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો. એટલે આર્થિક વૃદ્ધિ થશે એટલે કે વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનના પ્રમાણમાં જેમ જેમ વધારો થાય એમ રાષ્ટ્રીય આવક છે તો એમાં પણ વધારો થશે. તો એ સાથે સાથે હેન્સને એવું કીધું છે કે એટલે આપણે કહીશું એને આર્થિક વૃદ્ધિ. હવે જોઈએ સાયમન ક્રુઝનેટ છે તો એ પ્રમાણે આપણને એક વ્યાખ્યા આપેલી છે સાયમન ક્રુઝનેટ્સ. તો એ મુજબ જોઈએ કે આપણે અહીંયા જોઈએ કે પ્રજાને વધુ ને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજવસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો એટલે કે આર્થિક વૃદ્ધિ. તો આપણે એને આર્થિક વૃદ્ધિ કહીએ કે પ્રજાને શું કે સારી એવી વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજવસ્તુઓ છે, સેવાઓ છે, તે બધી વસ્તુઓનો પુરવઠો પૂરો પાડવો જોઈએ. અને એ દેશની એવી કેપેસિટી હોવી જોઈએ કે એવી શક્તિ હોવી જોઈએ કે એમાં લાંબા ગાળા સુધી સતત એમાં વધારો થયા કરે, તો આપણે એને આર્થિક વૃદ્ધિ કહી શકીએ છીએ. તો એ સાથે સાથે આપણે જોઈએ કે આર્થિક વિકાસ કોને કહેવાય. આર્થિક વૃદ્ધિ હવે વિકાસ છે એ જોઈએ કે આર્થિક વિકાસ એક એવી બહુ પરિમાણીય પ્રક્રિયા છે એવું માઇકલ ટોડેરોએ કીધું છે. પછી જોઈએ જી એમ મેયરે કીધું છે કે આર્થિક વિકાસ છે શું છે. તો આર્થિક વિકાસ એ એવી પ્રક્રિયા છે જે હેઠળ ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય. મીન્સ કે ગરીબી રેખા હેઠળ જીવતા હોય કે જે બિલો પોવર્ટી લાઈન હોય છે તો એ ગરીબી રેખા હેઠળ જીવતી વસ્તીઓ છે તો એમાં પછી વધારો થવો જોઈએ નહીં. એમાં ઘટાડો થાય તો એ સારી બાબત કહેવાય પણ પછી એમાં વધારો થવો જોઈએ નહીં. તો ગરીબી રેખા હેઠળ જેટલી વસ્તી જીવતી હોય એ બધી વસ્તીમાં વધારો થાય નહીં. આવકની વહેંચણી વધુ અસમાનતા ધારણ ન કરે. હવે આવક અને સંપત્તિની વહેંચણી હોય તો એમાં કોઈ વધુ અસમાનતા જોવા મળે નહીં. એટલે કે આવક અને સંપત્તિની વહેંચણી કેવી સમાન રીતે થવી જોઈએ એમાં કોઈ અસમાનતા છે વધારે જોવા મળે નહીં. તો આ શરતોને આધીન રહે અને દેશની જે માથાડીક આવક છે એટલે કે માથાડીક વાસ્તવિક રાષ્ટ્રીય જે આવક છે એ એમાં લાંબા ગાળા સુધી લાંબા સમયગાળા સુધી સતત એમાં વધારો થાય, વધારો જન્માવે, મીન્સ કે આર્થિક વિકાસ. એવું જીએમ મેયરે કીધું છે. હજી મેકલપે એક વ્યાખ્યા આપી છે કે વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય એટલે વસ્તી વધારો કદાચ થતો પણ હોય અને કદાચ ન પણ થતો એટલે કે વસ્તી સ્થિર હોય અથવા તો એ વસ્તી છે એ વધતી હોય છે તો પરંતુ ઉત્પાદનમાં સાધનો છે એટલે કે ઉત્પાદનના સાધનો અને એની વહેંચણી મીન્સ કે ઉત્પાદનના સાધનો એટલે કે ચાર સાધનો જમીન મૂડી શ્રમ નિયોજક છે એ અને ઉત્પાદનની રીત છે વહેંચણી છે તો એમાં કોઈ ટૂંકમાં ફેરફાર છે એ જન્માવતી એવી પ્રક્રિયા છે જેને લીધે માથાડી આવકમાં સતત શું થાય છે વધારો થતો રહે છે. અને લોકોનું જીવન ધોરણ કેવું ઊંચું જતું એટલે કે લોકોનું જીવન ધોરણ છે એમાં સતત વધારો થાય, સારી એવી જીવનશૈલી જીવન ધોરણ છે એમાં વધારો થાય અને લોકોનું જે આયુષ્ય છે એ પણ વધે છે, સ્વાસ્થ્ય છે, આરોગ્ય છે એ પણ સારું એવું રહે છે. આમ દેશનો આર્થિક વિકાસ ઊંચે જઈ રહ્યો છે તેમ કહી શકાય. એટલે કે દેશનો આર્થિક વિકાસ છે એમાં સતત વધારો થાય તો પણ એ ટૂંકમાં કહેવાય ને કે સારી એવી બાબત કહેવાય કે જેથી કરીને જીવન ધોરણ વધે, ઉત્પાદનના જે સાધનો છે, ઉત્પાદનની રીત છે, સાથે સાથે આપણે જોયું કે જે વસ્તી છે એ વધતી હોય કે સ્થિર હોય પણ આ બધું છે ખરેખર હોવું જોઈએ. તો એવી એક વ્યાખ્યા છે એ બંને આપેલી છે. અને હવે આપણે જોઈએ કે વિકાસના નિર્દેશકો, વિકાસના નિર્દેશકો એટલે એના જે બધા ઇન્ડિકેટર્સ હોય છે તો એ જોઈએ કે વિકાસ છે તો એમાં જોઈએ કે દેશમાં આર્થિક વિકાસ થયો છે કે કેમ, થયો છે તો કેટલી ઝડપથી થયો છે. ટૂંકમાં આ બધા ક્વેશ્ચન છે, પ્રશ્ન છે કે આર્થિક વિકાસ ખરેખર થયો છે દેશમાં, થયો તો કેટલી ઝડપથી થયો છે અને દેશમાં આર્થિક વિકાસની કક્ષા કેટલી છે એટલે કે ખરેખર આર્થિક વિકાસ છે કયા ટૂંકમાં લેવલે થયો છે, એનું પ્રમાણ કેટલું છે, એનો દર કેટલા ટકા છે વધારાથી થયો છે, પછી તે જાણવા માટેનું માપ કાઢવા માટે કેટલાક પરિબળો છે ધ્યાનમાં લેવામાં, એટલે અમુક એવા પરિબળો છે કે જે ખરેખર ધ્યાનમાં લેવામાં આવે છે અને એ બધા પરિબળો દ્વારા આપણે સમજી શકીએ કે વિકાસ થયો છે કે નહીં અને થયો છે તો કેટલો થયો છે. આ વિકાસનો દર અને આર્થિક વિકાસની કક્ષાને માપનાર આવા પરિબળો એવા છે કે તેમની સંખ્યા છે એટલે કે એના આંકડામાં આપણે રજૂઆત કરી શકીએ. માનો કે કેમ આપણે ફોર એક્ઝામ્પલ નોર્વે છે તો એમાં 2.2 છે તો આ એક આંકડા કહેવાય. તો આવી રીતે આંકડામાં રજૂઆત કરી શકાય છે. અને
આર્થિક વિકાસના નિર્દેશકો છે એ દ્વારા બે સમયગાળા વચ્ચેના બે દેશ છે અથવા બે રાજ્ય છે તો એ પણ માપી શકાય છે. તો એ રાજ્યોના આર્થિક વિકાસની તુલના પણ થઈ શકે છે, એટલે કે આર્થિક વિકાસ છે તો એમાં તુલના પણ કરી શકાય છે કે બે સમયગાળા વચ્ચેના, માનો કે અમુક સમયગાળા સુધીનો બંને વચ્ચેનો તફાવત કેટલો છે, આર્થિક વિકાસ કેટલો વધારે થયો છે, રૂંધાયો હોય તો એ પણ માહિતી મેળવી શકાય છે. સાથે સાથે બે સમય છે તો એ અને બે દેશના બે રાજ્યના આ રીતે પણ મેળવી શકાય છે. બંનેની ટૂંકમાં કમ્પેરિઝન છે, એટલે કે તુલના થઈ શકે છે. જેમ થર્મોમીટર છે શરીરના તાપમાનમાં થયેલા ફેરફારને માપે છે, તેમ આ પરિબળો, એટલે કે માનો કે થર્મોમીટર શું કે શરીરનું જે ટેમ્પરેચર હોય છે તેમાં જે ફેરફાર થયો હોય એ માપી શકે. તો એવી રીતે આ નિર્દેશકો છે એ નોંધે છે, એટલે કે નિર્દેશકો છે તો એ શું કરે છે કે દેશનો વિકાસ છે એને નોંધે છે, એને ટૂંકમાં માપી શકે છે. આમ આર્થિક વિકાસના કેટલાક નિર્દેશકો નીચે મુજબના છે. હવે નિર્દેશકો છે એટલે કે કયા કયા છે નીચે મુજબના, તો એમાં પહેલું કીધું છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર, બીજું છે માથાદીઠ આવકનો વૃદ્ધિદર, અને ત્રીજું છે એ આપણે PQLI કહીએ ને કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક છે એ, અને પછી ચોથું છે માનવ વિકાસ આંક HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. તો હવે જોઈએ કે જે માનવ વિકાસનો આંક છે એ ચોથું છે. તો પહેલું આપણે શરૂઆતમાં જોઈએ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર, એટલે કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર છે એનો અભ્યાસ કરીએ. તો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર છે એમાં કે આ નિર્દેશક મુજબ જો દેશની માથાદીઠ, એટલે કે માથાદીઠ અને વાસ્તવિક બંને આવક, રાષ્ટ્રીય આવક, તો આપણે સૌપ્રથમ જોઈએ છીએ કે વાસ્તવિક રાષ્ટ્રીય આવક છે એમાં લાંબા ગાળા સુધી સતત વધારો થઈ રહ્યો છે. એટલે કે જે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર છે એમાં શું કીધું છે કે જે માથાદીઠ આવક હોય પણ સાથે સાથે આપણે જે રાષ્ટ્રીય આવક હોય છે કે દેશની કુલ રાષ્ટ્રીય આવક, માનો કે એ કેવી રીતે મેળવી શકીએ કે જે કુલ વસ્તી છે એ વડે ભાગીએ, કોને, તો કે કુલ આવકને, એટલે કે રાષ્ટ્રીય આવક મેળવવી હોય આપણે એ છે માથાદીઠ આવક મેળવવી હોય પણ એમાં સતત વધારો થઈ રહ્યો હોય તો આર્થિક વિકાસ થયો છે તેમ ગણાય, એટલે કે તો આપણે આર્થિક વિકાસ થયો છે એવું કહી શકીએ છીએ ખરેખર. આમ જો રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધી હોય તો વિકાસનો દર ઊંચો ગણાય, અને જો રાષ્ટ્રીય આવક નીચા દરે વધી હોય તો વિકાસનો દર મંદ ગણાય છે. એટલે કે બંને રીતે આપણે કહી શકીએ કે જો રાષ્ટ્રીય આવક છે એ વધારે કદાચ ઊંચા દરે વધી હોય તો એ સારો એવો કહેવાય, ટૂંકમાં આમ કહેવાય ને કે આ વિકાસ છે તો એ થયો કહેવાય, ટૂંકમાં રાષ્ટ્રીય આવક છે એમાં ઘટાડો થતો હોય, નીચા દરે વધી હોય તો એ વિકાસ કેવો મંદ ગણાય, મીન્સ કે ઓછો ધીમા ગતિએ ટૂંકમાં એમાં વધારો થતો હોય. અને જો રાષ્ટ્રીય આવકમાં વધારો ન થયો હોય તો સ્થગિતતાની સ્થિતિ દર્શાવે, એટલે કે રાષ્ટ્રીય આવકમાં કોઈ ફેરફાર જ ન હોય, વધારો પણ નહીં ઘટાડો પણ નહીં, તો એ કેવું, સ્થગિતતા મીન્સ કે સ્થિરતાની સ્થિતિ દર્શાવે છે. જો રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થયો હોય તો તે આર્થિક વિકાસની પીછેહઠની સ્થિતિ ગણાશે, એટલે કે જો રાષ્ટ્રીય આવક છે એમાં વધારો ન થયો હોય તો પીછેહઠ છે, અને ટૂંકમાં જો રાષ્ટ્રીય આવક છે એમાં ઘટાડો થયો હોય, મીન્સ કે વધારો ન થયો હોય એટલે કે ઘટાડો થયો હોય છે, તો કેવું, પીછેહઠ મીન્સ કે એ મંદ કહેવાય, સ્થિરતા છે એની સ્થિતિ દર્શાવે છે. અને આ માપદંડ પ્રમાણે નાણાકીય આવક નહીં પણ વાસ્તવિક આવક ધ્યાનમાં લેવાની જરૂર છે, એટલે કે ફક્ત નાણાકીય આવક જ ધ્યાનમાં નહીં લેવાની, શું વાસ્તવિક આવક છે એ પણ ધ્યાનમાં લેવાની. આમ બજાર ભાવે નહીં પરંતુ ગણતરી છે કયા ભાવે, સ્થિર ભાવોએ કરવી, એટલે કે એની ગણતરી કરીએ ને આપણે તો એ કેવી, સ્થિર ભાવોએ ગણતરી કરવી જોઈએ, બજાર ભાવોએ ગણતરી કરવી જોઈએ નહીં. હવે આપણે જોઈએ કે એની જે કોષ્ટકમાં રજૂઆત છે એ આપી છે આપણને કે વિશ્વના કેટલાક દેશોમાં રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર કેટલાક દેશોના આવકના વૃદ્ધિદર કરતાં કેવો છે, વધારે છે, એટલે કે એમ કહી શકાય કે તેમનો વિકાસનો દર પણ કેવો છે, વધારે જોવા મળે, એટલે કે એનો વિકાસનો દર ખરેખર વધારે હોય છે. અને કોષ્ટકમાં આપણે જોઈ શકીએ કે નોર્વે, અમેરિકા, શ્રીલંકા, પાકિસ્તાન, તો એ બધા કરતાં જે ભારતનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર છે એ ટૂંકમાં કહેવાય ને કે ઓછો છે. આમ કમ્પેરિઝન કરીએ તોની વાત છે, તો એ બધાનો ઓછો છે અને ભારતનો વધારે છે. એમાં જોઈએ કે ફોર એક્ઝામ્પલ રાષ્ટ્રીય આવકનો જે વાર્ષિક ટકાવારી વૃદ્ધિદર છે 2014 પ્રમાણે નોર્વે છે એનો 2.2 છે, 2014 મુજબ છે વૃદ્ધિદર છે, તો નોર્વે છે એનો 2.2 છે, પછી અમેરિકાનો 2.4 છે, અમેરિકાનો 2.4 છે, પછી શ્રીલંકા અને ચીન,
શ્રીલંકા નો પણ 4.5 પછી હવે ચીન છે તો ચીન અને ભારત છે એ પણ બંને ના આંકડા આપ્યા છે તો એ બંને નો છે એ 7.3 હવે વાત કરીએ પાકિસ્તાન તો પાકિસ્તાન માં 4.7 તો આ રીતે આપણે બધા આંકડા છે જોઈ શકીએ કે 2014 મુજબ જોઈએ કે જે આર્થિક વિકાસનો વૃદ્ધિ દર છે તો નોર્વે માં 2.2 છે अमेरिका में 2.4 છે શ્રીલંકા માં 4.5 છે ચીન માં 7.3 અને ભારત માં 7.3 બંને માં સરખું છે અને પાકિસ્તાન માં કેટલું 4.7 છે તો બધા રીતે આપણે કમ્પેરીઝન કરીએ તો ભારત નું ખરેખર અર્થ માં કહેવાય કે વૃદ્ધિ દર તો સારો એવો છે કે નોર્વે અમેરિકા શ્રીલંકા પાકિસ્તાન એ કરતા ભારત નું રાષ્ટ્રીય આવકનું વૃદ્ધિ દર ઊંચો છે વધારે છે તેથી એમ કહી શકાય કે ભારતનો આર્થિક વૃદ્ધિ દર આ બધા દેશો છે એ કરતા ઊંચો રહ્યો છે એટલે કે સારી એવી પ્રગતિ કરી કહેવાય આમ આપણે યાદ રાખવું જોઈએ કે નોર્વે અને અમેરિકાનો અગાઉ ખૂબ વિકાસ થઈ ગયો છે આમ જોઈએ તો ભારતનો સારો એવો કહેવાય બધા કરતા વધારે છે આર્થિક વૃદ્ધિ દર પણ આપણે એટલું પણ વિચારવું જોઈએ કે નોર્વે અમેરિકા છે તો એનો અગાઉ ખૂબ વધારે વિકાસ થઈ ગયો એટલે કે બહુ ઓછા ટૂંકમાં અત્યારે એવો વિકાસની જરૂરિયાત હોય એવું એટલે કે પૂરેપૂરો એનો વિકાસ થઈ ગયો છે પણ આ કેવી પ્રક્રિયા સતત ચાલતી પ્રક્રિયા છે એ ક્યારે પૂર્ણ થાય નહીં પણ એ ધીમી ગતિએ ચાલ્યા કરે પણ શરૂઆતમાં એને વધારે જરૂરિયાત હોય પછી જેમ જેમ પૂરો વિકાસ થઈ જાય પછી ધીમે ધીમે એ પ્રક્રિયા ચાલ્યા કરે છે મીન્સ કે ભારત કેવો દેશ છે વિકાસશીલ દેશ છે એટલે કે એમાં અત્યારે વધારે પ્રક્રિયા છતાં પણ આની કમ્પેરિઝન કરીએ તો એ ઓછું જ કહેવાય એટલે કે અગાઉ નોર્વે છે અમેરિકા છે એનો ખૂબ વધારે વિકાસ થઈ ગયો છે અત્યારે એટલે એનું પ્રમાણ છે 2014માં 2.2 અને 2.4 છે અને ભારત છે એનું પ્રમાણ વિકાસનું એટલે કે આર્થિક વિકાસનો જે વૃદ્ધિ દર છે એ કેટલો 7.3 છે પણ અગાઉ છે એનો વિકાસ થઈ ગયો છે એટલે એનું ઓછું છે અને ભારત છે એનો હજી વિકાસશીલ પ્રક્રિયા શરૂ છે એટલે એનું પ્રમાણ વધારે છે નોર્વે અને અમેરિકાનો અગાઉ ખૂબ વિકાસ થઈ ગયો થઈ ચૂક્યો છે અને તેથી હવે તેઓ 2-3% દરે વિકાસ કરી રહ્યા છે એટલે કે એને કારણે હવે એ લોકો છે તો 2-3% દરે ખરેખર એમાં વિકાસ જોવા મળે છે પછી આપણે સાથે સાથે એની મર્યાદાઓ પણ જોઈએ મર્યાદાઓનો અભ્યાસ કરીએ છીએ તો એમાં જોઈએ કે મર્યાદાઓ છે એ ખરેખર 3 મર્યાદાઓ આપણને આપેલી છે કઈ કઈ મર્યાદાઓ છે કે જેથી કરીને આપણે જોઈએ કે જે આ બધા પ્રમાણ છે એમાં પણ ફેરફાર જોવા મળે છે અને સાથે સાથે જે એના નિર્દેશકો છે કે પેલું જે રાષ્ટ્રીય આવક કર છે તો એમાં મર્યાદા છે તો આમ છતાં પણ રાષ્ટ્રીય આવકનો જે વિકાસનો છે એક નિર્દેશક તરીકે સ્વીકારવામાં કેટલીક મર્યાદાઓ રહેલી છે જે નીચે મુજબની છે તો એમાં જોઈએ કે રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી હવે રાષ્ટ્રીય આવક છે ખરેખર ગણવી જોઈએ તો એમાં મુશ્કેલી કઈ કઈ છે એટલે કે મર્યાદા કઈ છે એ જોઈએ કે બેવડી ગણતરી છે હવે માનો કે ઘણી વખત બેવડી ગણતરી થતી હોય કે ફોર એક્ઝામ્પલ એક વસ્તુ છે કાંઈ પણ ટૂંકમાં એની ગણતરી બે વખત થતી હોય કે ફોર એક્ઝામ્પલ આપણે એક ઉદાહરણ લઈએ કે યંત્ર અને લોખંડ તો હવે યંત્ર શેમાંથી બને લોખંડમાંથી તો માનો કે ગણતરી લોખંડની કરું છું તો એ ઉપરાંત યંત્રની કરવામાં આવે તો યંત્ર તો લોખંડમાંથી બન્યું છે તો આ બંનેની બેવડી ગણતરી થઈ કહેવાય એટલે કે યંત્ર છે એની કરો કા લોખંડ છે તો એની કરો તો માનો કે બેવડી ગણતરી થાય છે તો આ એક મર્યાદા કહેવાય પછી સ્વ વપરાશની વસ્તુઓ છે ઘસારો જાણવાની મુશ્કેલી ગેરકાયદેસર આવક છે કર ટાળો છે કર ચોરી છે આવી ઘણી બધી પ્રવૃત્તિઓ છે સાથે સાથે સાટા પદ્ધતિ કીધી છે અને નિરક્ષરતા છે એક કરતાં વધારે વ્યવસાયમાં રોકાયેલા લોકો કે જેવા કારણોસર રાષ્ટ્રીય આવક એનો જે સાચો વૃદ્ધિ દર મળવો જોઈએ એ ખરેખર મળતો નથી અને રાષ્ટ્રીય આવક છે તો એનો માપદંડ પણ આ ગણાય નહીં હવે જોઈએ પછીનું કીધું છે વસ્તી
વસ્તી તો એમાં જોઈએ કે એકમાત્ર રાષ્ટ્રીય આવક જાણવાથી સાચો ખ્યાલ આવી શકતો નથી એટલે કે જે તે દેશની વસ્તીને ધ્યાનમાં લેવી પડે ને માનો કે આપણે જોઈએ કે અગાઉ જોયું ને કે ભારત છે ચીન છે તો એની બહુ વધારે વસ્તી છે બીજા બધા દેશ કરતાં તો અ દેશ કરતાં બ દેશની રાષ્ટ્રીય આવક વધારે હોય અને બ દેશનો વિકાસ છે એ અ દેશ કરતાં વધારે ન કહેવાય કારણ કે બ દેશ છે તો એની રાષ્ટ્રીય આવક સાથે સાથે એની વસ્તી પણ કેવી ખૂબ ઝડપથી વધતી હોય તો વિકાસ છે એ અ દેશ કે વધારે છે તેમ કહેવાય ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે અમેરિકા અને ભારત અમેરિકા અને ભારત છે એની વાત કરીએ તો અમેરિકા છે તો એની વસ્તી કેવી છે ઓછી છે અને ભારતની વસ્તી કેવી છે વધારે છે તો આનો જેમ વિકાસ થાય એટલે કે આની વસ્તી ઓછી છે છતાં પણ એની આવક વધારે છે રાષ્ટ્રીય આવક આમાં વસ્તી વધારે છે રાષ્ટ્રીય આવક ઓછી છે તો આનો વિકાસ છે એ અમેરિકાનો થયો કહેવાય ભારતનો બહુ વધારે વિકાસ થયો કારણ કે એની વસ્તી પણ કેવી બહુ વધારે છે જેમ જેમ વસ્તી વધારે હોય વિકાસ છે એમાં થોડીક ટૂંકમાં અસર જોવા મળે છે પછી જોઈએ ત્રીજું રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓ ખર્ચની પદ્ધતિ મુખ્ય છે હવે આ પદ્ધતિઓ છે એમાં કોઈ એક પદ્ધતિ કરતા બીજી પદ્ધતિ છે એ ગણતરી કરતા રાષ્ટ્રીય આવકમાં ફેરફાર પડે માનો કે પહેલા આવકની પદ્ધતિ વાપરે પછી ઉત્પાદનની પદ્ધતિ વાપરે તો ફેરફાર તો થવાનો જ છે એટલે કે બધા દેશો જુદી જુદી પદ્ધતિથી રાષ્ટ્રીય આવક ગણે કોઈને આવકની પદ્ધતિ પસંદ હોય કોઈને ખર્ચની પદ્ધતિ તો જેવી એની પદ્ધતિ છે અલગ અલગ એ પ્રમાણે વાપરે છે આમ રાષ્ટ્રીય આવકની આંતરરાષ્ટ્રીય તુલનાનું કાર્ય કેવું મુશ્કેલ બને કારણ કે એક સરખી પદ્ધતિ જ નથી તો પછી તુલના થઈ શકે નહીં આ રીતે આપણે જોયું કે રાષ્ટ્રીય આવક છે એનો વૃદ્ધિદર એ એની મર્યાદા છે પછી જે બંનેના અર્થ છે એનો આપણે અભ્યાસ કર્યો વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયો લેક્ચરમાં આટલું રાખીએ હવે પછીનું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં અભ્યાસ કરીશું જો સ્વામિનારાયણ